छिड़ा महाराज की जय। पूर्ण पुरुषोत्तम राय की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। पवित्र पुरुषोत्तम मास नी व्रत कथा सांभळनार दरेक व्यूअर्स ने आरवी सूर संगीत ना सत्संग मा स्वागत करीए छीए। मित्रों, पवित्र पुरुषोत्तम मास चाली रह्यो छे। आ पवित्र पुरुषोत्तम मास दरमियान दररोज नी एक व्रत कथा સાંભળવાની હોય છે, જે અમે અમારા ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડીએ છીએ। જો તમે હજુ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા નવા વિડીયોની જાણકારી તમને મળતી રહે। આપણી ભારતીય સંસ્કૃતિમાં અનેક વ્રત કથાઓ આવેલી છે, તેમાં પણ પવિત્ર પુરુષોત્તમ માસનું અનેરું મહત્વ છે। પવિત્ર પુરુષોત્તમ માસની આજની વ્રત કથા કંઈક આ પ્રમાણે છે। એક નગર હતું। નગરમાં માનબાઈ અને પાનબાઈ નામની બે સહેલીઓ રહેતી હતી। એવામાં અધિક માસ નજીક આવ્યો। પાનબાઈ માનબાઈને કહેવા લાગી, બહેન, કાલથી અધિક માસ બેસે છે, એટલે આવા પવિત્ર પુરુષોત્તમ માસનું વ્રત આપણે કરીએ। અધિક માસ આખો વહેલા ઉઠી નદીએ નાહવા જઈશું, કાંઠા ગોરમાની પૂજા કરશું અને ભગવાન પુરુષોત્તમના ગીતડા ગાઈશું અને એકટાણા કરીશું, જેથી આપણી કાયાનું કલ્યાણ થશે અને આપણા આવતા ભવના પુણ્ય ભેગા થશે। માટે તું પણ મારી સાથે અધિક માસ નાહવાનું નિયમ લે। માનબાઈ કહે, બહુ સારું, સવારે તને હું જરૂરથી કહીશ। પાનબાઈ તો હરખાતી હરખાતી ઘેર ચાલવા લાગી। માનબાઈ મનમાં બબડવા લાગી, બહુ મોટી ભક્તાણી જોઈ હવે, એ વળી શું, રોજ સવારના વહેલા ઉઠવાનું ને નદીએ નાહવા જવાનું, પૂજા કરવાના ધતિંગ કરવાના, ને વળી અગડમ બગડમ બ્રાહ્મણ બોલ્યા કરે એટલે પાઈ પૈસો આપવાનો, એવું વળી કોણે કીધું, આમ રોજ રોજ પૈસા આપીએ તો રાજાની તિજોરીઓ ખાલી થઈ જાય, વળી છતે ધાને ભૂખ્યા રહેવાનું, એવું તે કદી વરત વર્તુળા હોતા હશે, ના ભાઈ ના, મારે તો એવા વરત વર્તુળા કરવા નથી। આવી રીતે રાત્રિ વીતી ગઈ છે અને વહેલું સવાર થયું છે। પાનબાઈ તો વહેલા ઉઠીને માનબાઈના ઘેર આવી પહોંચ્યા। માનબાઈને કહેવા લાગ્યા, ચાલ બહેન, આજથી અધિક માસ નાહવો છે ને, માટે જટ તૈયાર થઈ જા અને ચાલ। માનબાઈ કહેવા લાગ્યા, ના રે ના મારી વાલી બહેનપણી, આમ રોજ રોજ વહેલા ઉઠીને મારે કાંઈ નાહવું નથી, હું કાંઈ રૂપિયા વાળી થોડી છું કે રોજ રોજ પૈસાનું દાન કરું, પણ હા, એક કામ તું મારું કર, મારા પતિએ આ માટલા ઘડ્યા છે પણ કાચા છે, એનું રોજ બ્રાહ્મણોને મારા વતી દાન કરજે। માનબાઈની વાતો સાંભળી પાનબાઈને ઘણું દુઃખ થયું, પરંતુ દુઃખ અંદર દબાવી તે હસતા મોઢે માનબાઈને કહેવા લાગ્યા, કાંઈ વાંધો નહીં, હું તો ઘડાનું દાન જરૂરથી કરી દઈશ। ઘડાનું દાન પણ શ્રેષ્ઠ દાન જ ગણાય છે, એટલે એક ઘડો લઈને પાનબાઈ તો નદીએ નાહવા ચાલી નીકળ્યા। પાનબાઈએ તો નદીમાં સ્નાન કરી કાંઠા ગોરમાની પૂજા કરી છે। બ્રાહ્મણ પાસે કથા વાર્તા સાંભળી બ્રાહ્મણને દક્ષિણા આપી છે। પછી પાનબાઈએ આપેલો ઘડો પણ દક્ષિણામાં તેમણે બ્રાહ્મણને આપી દીધો। બ્રાહ્મણ ઘડો લઈ એક બાજુ મૂકવા જાય છે, ત્યાં જ ઘડો જરા ટકરાય છે અને ફૂટી જાય છે। ઘરે જઈને પાનબાઈ માનબાઈને કહેવા લાગી, નદીએ સ્નાન કરી તારો ઘડો મેં બ્રાહ્મણને દાનમાં આપ્યો અને એ મૂકતા જ તે તૂટી ગયો। આ સાંભળી માનબાઈ કહેવા લાગી, બહેન, એ બ્રાહ્મણના ભાગ્યમાં નહીં હોય, નહીતર થોડો ફૂટી જાય, ફૂટી ગયો તો ફૂટી ગયો, એમાં માનબાઈ શું કરે। આમ માનબાઈ પાનબાઈને કહેવા લાગી। આમ ત્રીસેય દિવસ પાનબાઈ શ્રદ્ધા અને ભક્તિભાવથી અધિક માસ નહાય છે, એકટાણા કરે છે, કાંઠા ગોરમાની પૂજા કરે છે અને માનબાઈ રોજ જે ઘડો આપે છે તેનું દાન કરે છે। આમ અધિક માસ પૂરો થાય છે। આમ પાનબાઈએ અધિક માસના વ્રત પૂરી શ્રદ્ધા અને ભક્તિથી કર્યા છે। પાનબાઈ તો પવિત્ર પુરુષોત્તમ માસનું ઉજવણું કરવાનું
નક્કી કર્યું છે અને નોતરા દેવા નીકળ્યા છે। માનબાઈ ને ઘેર આવીને પાનબાઈ કહેવા લાગ્યા, માનબાઈ આજે તો પવિત્ર પુરુષોત્તમ માસના ઉજવણાનો સુંદર દિવસ છે, હું તમને આમંત્રણ આપવા આવી છું, મારે ઘેર પ્રભુનો પ્રસાદ લેવા જરૂર પધારજો। આમ કહી પાનબાઈ જતા હતા ત્યાં તેને યાદ આવ્યું, તે પાછા વળ્યા અને માનબાઈને કહેવા લાગ્યા, માનબાઈ તમે પણ ઉજવણું કરો, તમારા પતિ ઘણું બધું મૂકી ગયા છે, હું પણ આજે ઉજવણું કરવાની છું અને નોતરા દેવા નીકળી છું, એમ તમે પણ નોતરા દઈ અને તમારે ઘેર પવિત્ર પુરુષોત્તમ માસનું ઉજવણું કરો, જેથી પ્રભુની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર સદૈવ બની રહેશે। આમ કહી પાનબાઈ તો ત્યાંથી ચાલ્યા ગયા છે। પાનબાઈ ના ગયા પછી માનબાઈ એકલી એકલી બબડવા લાગી, પતિ મૂકીને ગયો હોય આમ મારે લૂંટાવી દેવાનું, બ્રાહ્મણો તો ખાઈ ખાઈને પેટે હાથ ફેરવીને ઘેર જતા રહેશે, પણ એટલું ધન આપણું વપરાઈ જશે, ઘડપણમાં આપણી સામે કોણ જોવાનું છે। ના રે બાઈ, મારે એવા કાંઈ મનખા નથી, હું તો મારું નામ ભલું ને મારું કામ ભલું, તું તારે ભક્તાણી થઈને આ બધું કરે રાખ। આવું માનબાઈ પાનબાઈને બબડવા લાગી। આમ પાનબાઈએ તો સંપત્તિ પ્રમાણે પવિત્ર પુરુષોત્તમ માસનું ઉજવણું કર્યું છે। માનબાઈને થયું, લાવને હું એ ત્યારે થોડું દાન પૂન કરી લઉં, હું એ બ્રાહ્મણને જમાડી લઉં। આમ વિચાર કરી તે બ્રાહ્મણને બોલાવી લાવ્યા છે। પછી એના પતિના વખતનો એક મરિયલ ગધેડો મરવાને વાંકે જીવતો હતો, તેને લઈ આવી અને બ્રાહ્મણને કહેવા લાગી, લ્યો મહારાજ પૂજા કરીને મને સંકલ્પ લેવડાવો, ગાયની તો સંપત્તિ મારે નથી, પરંતુ આ ગધેડો તમને હું દાનમાં આપું છું, તેનો તમે સ્વીકાર કરો। બ્રાહ્મણ કહે, બહેન ગધેડો હું દાનમાં કેવી રીતે લઉં? માનબાઈ બ્રાહ્મણને કહેવા લાગી, ગધેડો તો ગધેડો, હું દાનમાં આજ આપું છું, ને તમારે ક્યાં રૂપિયા ખર્ચવાના છે, જે દાન મળે એ લઈ લેવાનું। આવી રીતે માનબાઈએ બ્રાહ્મણને ઉધડો લીધો। બ્રાહ્મણ તો આ સાંભળી હાફડો ફાફડો થઈ ગયો, કઈ બોલ્યો નહીં, અને પછી બ્રાહ્મણે માનબાઈને દાનનો સંકલ્પ કરાવ્યો અને ગધેડાના દાનનો સ્વીકાર કર્યો। ગધેડો લઈને બ્રાહ્મણ તો પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો, ભગવાનનું કરવું તેમાં કોઈ રોકી શકે નહીં, બ્રાહ્મણ તો ગધેડો લઈને ચાલતો હતો, તેવામાં ગધેડાને શું થયું ખબર નહીં, રસ્તામાં ચાલતા ચાલતા ગધેડો તો મરી ગયો। બ્રાહ્મણને ઘણો અફસોસ થયો। ગધેડાની પાછળ પાંચ ઉપવાસ એકાદશીના કરી તેનું પુણ્ય ગધેડાને આપીશ તેવો સંકલ્પ બ્રાહ્મણે કર્યો અને પોતાના ઘર તરફ ચાલતો થયો। એવે સમયે ગોલોકમાં ભગવાન બેઠા છે, પટરાણીઓ સાથે કંઈક વાતો કરી મલક મલક હસે છે, ત્યાં તો પેલો ગધેડો ગોલોકમાં આવી ગયો છે, બધાની નજર ગધેડા ઉપર ગઈ છે। અરે રે, આ ગધેડો ગોલોકમાં ક્યાંથી આવ્યો, આ ગધેડાને કાઢો, અહીંથી ભગાડો। ભગવાને હસતા હસતા કહ્યું, રહેવા દેજો, એ પુરુષોત્તમ માસના દાનમાં આવેલો છે, એટલે તેનો ઉદ્ધાર કરવો જ પડશે। આમ ભગવાને ગધેડાને મોક્ષ આપ્યો છે। અહીં માનબાઈ મનમાં વિચારે છે, આખો મહિનો મેં ઘડાનું દાન કર્યું છે, ઉજવણામાં ગધેડાનું દાન કર્યું છે, તેથી ભગવાન ખુશ થઈને મને ચોક્કસ ફળ આપશે। આમ વિચાર કરતા કરતા માનબાઈ સૂઈ ગઈ છે। ત્યાં તો માનબાઈના સપનામાં ભગવાન પુરુષોત્તમ રાય આવ્યા છે અને કહેવા લાગ્યા, માનબાઈ તે કાચા ઘડાઓનું દાન કર્યું અને ઉજવણામાં ગધેડાનું દાન કરી તે અધિક માસની હાંસી ઉડાવી છે, તે મારો અપરાધ કર્યો છે, માટે તું પણ ગધેડી બનીશ। આમ કહી ભગવાન અંતરધ્યાન થઈ ગયા। માનબાઈ આ સાંભળી ઝબકીને જાગી ગઈ, તે પરસેવે રેબજેબ થઈ ગઈ અને તેને પસ્તાવાનો પાર ન રહ્યો, હાય હાય મેં આવી ભૂલ કરી। આમ કહી તે રો કકડ કરવા લાગી, પોતાનું કપાળ કૂટવા લાગી, પણ ભગવાનનું કહેલું ક્યારેય મિથ્યા થતું નથી। સવારના ગામ આખાને ખબર પડી કે પુરુષોત્તમ ભગવાનનો અપરાધ કરવાની માનબાઈને સજા મળી છે, માનબાઈ ગધેડી બની ગયા છે। ડાહ્યા માણસો કહેવા લાગ્યા,
માણસનો માણસ અપરાધ કરે તે તો કદાચ માફ થાય, પણ આ તો દેવનો અપરાધ, દેવનો ક્રોધ ભોગવવો જ પડે। જેવું કરો તેવું ભરો, તે ભાવના ક્યારેય ભૂલવી નહીં। આમ ભગવાન પુરુષોત્તમનો કોપ માનબાઈ ઉપર ઉતર્યો છે અને તે મનુષ્ય અવતારમાંથી ગધેડીના સ્વરૂપમાં બદલાઈ ગયો છે। હવે માનબાઈ ગધેડી થઈને આખા ગામમાં ફર્યા કરે છે અને આખા ગામમાં હાઈડ હાઈડ થાય છે। લોકો માનબાઈ આવે એટલે તેમને પથ્થર મારી અને ત્યાંથી ભગાડી મૂકે છે। આવી રીતે માનબાઈએ અધિક માસની હાસી ઉડાવતા ભગવાન પુરુષોત્તમ રાયના શ્રાપને પામ્યા છે। આ રીતે ગધેડીના સ્વરૂપમાં પોતાનું જીવન નર્ક જેવું વ્યતીત કરી રહ્યા છે। આવી રીતે માનબાઈ ગધેડી થઈને ફર્યા કરે છે અને સમય વીતતો ગયો છે, તે મૃત્યુ પામ્યા છે અને અંતે તેને નર્કવાસ મળ્યો છે। પુરુષોત્તમ મહાપ્રભુ પાનબાઈ ઉપર પ્રસન્ન થયા છે અને તેના મનના મનોરથ ભગવાન શ્રી કૃષ્ણએ પૂર્ણ કર્યા છે। માટે હે પવિત્ર પુરુષોત્તમ મહાપ્રભુજી, માનબાઈ ઉપર રૂઠ્યા તેવા કોઈની ઉપર રૂઠશો નહીં અને પાનબાઈ ઉપર જેવા રીઝ્યા તેવા સૌની ઉપર રીઝજો। માટે હે પૂર્ણ પુરુષોત્તમ રાય શ્રી કૃષ્ણજી, તમે જેવા પાનબાઈને ફળ્યા, તમારું વ્રત કરનાર, તમારી કથા વાર્તા સાંભળનાર, કથા વાર્તા કહેનાર સૌને ફળજો। જય પુરુષોત્તમ રાય, જય પુરુષોત્તમ રાય, જય પુરુષોત્તમ રાય। અમારી આવી સુંદર વાર્તાઓ સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર। તમારે બીજી નવી નવી કઈ વાર્તાઓ સાંભળવી છે તે તમે અમને કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો। આરવી સુર સંગીત તરફથી દરેક સબસ્ક્રાઈબર્સનો અને અમારા વ્યુઅર્સનો અમે દિલથી આભાર માનીએ છીએ। પંખીડા પંખીડા